પાણીપુરીનું ખાટું મીઠું પાણી કેને પસંદ ના હોય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ઘરનું કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું પાલક, ફુદીના અને ધાણાનું એકદમ હેલ્ધી પાણીપુરીના પાણી જેવું ટેસ્ટી અને ચટપટું જ્યુસ. આ જ્યુસ પીવાથી બહુ સારા ફાયદા થશે અને આ જ્યુસ આપણા શરીરમાં રહેલો અંદરનો કચરો સાફ કરશે, લોહીને શુદ્ધ કરશે, સ્કિનને રિપેર કરશે, સાથે સાથે વાળને પણ સારો એવો ગ્રોથ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો 2 ગ્લાસ હું જ્યુસ બનાવી રહી છું. એના માટે હું 4 પાન પાલકના લઈ રહી છું. આપણે પાલકના 4 પાનને આ રીતે મિક્સરના એક બાઉલમાં કટ કરી લેશું. એની સાથે જ આપણે ધાણા લેશું. લીલા ધાણા આપણે 1 કપ જેટલા લેશું. તો ધાણાના જે ડાળીનો ભાગ હોય એને પણ આપણે લેવાનો છે. તો આ રીતે આપણે ધાણાને પણ કટ કરી લેશું ને ડાયરેક્ટ પણ એડ કરી શકીએ. તો આ રીતે કટ કરવાથી એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જશે. એની સાથે આપણે ફુદીનો લેશું. તો ફુદીનાના જે પાછળની ડાળી હોય એકદમ જાડી અને થોડી હાર્ડ હોય તો એને આપણે આ રીતે કટ કરી લેશું. અને જે આગળની એકદમ સોફ્ટ ડાળી હોય એને આપણે એડ કરી દેશું. તો આ રીતે સરસ ધાણા ફુદીનાને સરસ રીતે આપણે સાફ કરી અને મિક્સર બાઉલમાં એડ કરી દેવાના. આ ત્રણેયને મિક્સર બાઉલમાં એડ કર્યા પછી આપણે 1 ઇંચ આદુનો ટુકડો લેવાનો. એને પણ આ રીતે આપણે નાના નાના કટકા કરી અને એડ કરીશું. એની સાથે આપણે 1 નાની લીલી મરચી લેવાની. એને 1/2 જ આપણે એડ કરીશું. જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે થોડી વધારે પણ એડ કરી શકો. હવે એને આપણે ક્રશ કરી લેશું અને થોડું પાણી નાખી અને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આ પેસ્ટ છે એને આપણે ગાળવાની નથી, તો એકદમ ફાઇન તૈયાર કરીશું. તો એમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેશું. તો આ જ્યુસ તમે સવારે બનાવીને પી શકો છો. આ જ્યુસ બહુ હેલ્ધી છે. હવે એમાં આપણે 2 ગ્લાસ પાણી સાથે 2 લીંબુ એડ કરી દેશું. તો આ લીંબુ એડ કરવાથી પણ આપણા શરીરમાં રહેલો અંદરનો કચરો સાફ કરશે, સાથે સાથે આપણે ભરપૂર વિટામિન સી મળશે. અને ઓછું ખાટું પસંદ હોય તો તમે આમાં 1/2 લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો હું અહીંયા 2 ગ્લાસ સામે 2 લીંબુ એડ કરી રહી છું. અને આપણે આ જ્યુસને સરસ ખાટું મીઠું પાણીપુરીના પાણી જેવું બનાવવાના છીએ. હવે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. તો મીઠું તમારે અહીંયા સિંધો મીઠું આવે તે લેવાનું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આમાં તમારે વધારે ટેસ્ટ ઉમેરવો હોય તો તમે આમાં દળેલી ખાંડ પણ ઉમેરી શકો અને ગોળ પણ લઈ શકો. એ ટોટલી ઓપ્શનલ છે. તો હું આમાં 1 પણ નથી ઉમેરી રહી. અને એની સાથે આપણે થોડું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેશું. શેકેલા જીરાના પાવડર એડ કર્યા પછી એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. તો આપણું એકદમ હેલ્ધી અને ચટપટું ટેસ્ટી પાણીપુરીના પાણી જેવું જ્યુસ પાલક, ફુદીના અને ધાણાનું તૈયાર થઈ ગયું છે. તમે રોજ 1 ગ્લાસ સવારમાં આ જ્યુસ પીવો તો તમારા બોડીમાં રહેલો અંદરનો કચરો સાફ કરશે, સ્કિન રિપેર કરશે, વાળમાં ગ્રોથ લાવશે, આંખોમાં રોશની સારી કરશે અને બ્લડ શુદ્ધ કરશે અને બ્લડ ઇમ્પ્રૂવ કરશે. તો આ રીતે એકવાર પાલક, ફુદીના અને ધાણાનું જ્યુસ જરૂરથી બનાવી હરરોજ પીવાનું. તો આ ડેઈલી 1 ગ્લાસ જ્યુસ ઘરના બધા સભ્યોને પીવડાવજો. બહુ હેલ્ધી અને બહુ સારું રિઝલ્ટ આપશે. તો આજની મારી આ જ્યુસની રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.